સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેરુદંડી સમુદાયમાં ત્રીજા વર્ગ વિશે અભ્યાસ કરીશું. ત્રીજો વર્ગ જેનું નામ છે અસ્થિ મત્સ્ય. તો હવે આ વર્ગ છે તેનું નામ અસ્થિ મત્સ્ય કેમ પાડવામાં આવેલું હશે? એની પાછળ પર્ટિક્યુલર એક કારણ છે. કારણ કે એ આમાં જેટલા પણ મત્સ્યનો સમાવેશ થાય છે એ બધાનો અંતઃકંકાલ અસ્થિનું બનેલું હોય છે. અંતઃકંકાલ અસ્થિનું બનેલું હોવાને પરિણામે આ વર્ગનું નામ આપવામાં આવેલું છે અસ્થિ મત્સ્ય. તો ક્યાં જોવા મળે? તો દરિયા અને મીઠા પાણીમાં જોવા મળે, એટલે કે ખારા પાણી અને મીઠા પાણી બંને જગ્યાએ વિવિધ જાતિ વિવિધ પ્રકારની અસ્થિ મત્સ્ય જોવા મળે છે. સ્વાભાવિક છે, મત્સ્ય સંતાવ એટલે માછલી સંતાવ એટલે કે લોકોનું શરીરનો આકાર કેવો હોય તો હોડી જેવો હોય છે. મુખ ક્યાં આવેલું હોય છે? તો મુખ અગ્ર બાજુએ આવેલું છે. અગ્ર બાજુ એટલે કે આવી રીતે આગળની તરફ મુખ આવેલું છે. શ્વસન, શ્વસન માટે ચાર જોર ઝાલર આવેલી છે. કેટલી જોર? ચાર જોર ઝાલર આવેલી છે. અને ઝાલર છે તે ઝાલર ઢાંકણથી ઢંકાયેલી હોય છે. હવે ત્વચા સ્વાભાવિક છે, ચીકણી તો હોય, પણ આમાં આવેલા જે પિંગળા છે તેના નામ અલગ છે. આમાં સાયક્લોઇડ અને ટીનોઇડ પ્રકારના પિંગળા આવેલા હોય છે. હવે આ અસ્થિ મત્સ્યો છે કે જેમાં વાતાશય હાજર હોય છે, વાતાશય હાજર હોવાને પરિણામે તે તારકતા બક્ષે છે. તારકતા એટલે કે દરિયામાં એ સરળતાથી તરી શકે છે. હૃદય દ્વિખંડી, દ્વિખંડી એટલે કે એક કર્ણક અને એક ક્ષેપક આવેલું હોય છે. એટલે એવા એક જ કર્ણક અને એક જ ક્ષેપક ધરાવે એટલે એવા હૃદયને દ્વિખંડી કહેવામાં આવે છે. હવે અહીંયા એક વધારાની માહિતી એ છે કે જે વાતાશય છે તે વાતાશય મોટાભાગે કંઠનળી સાથે જોડાયેલી હોય છે. વાતાશય કોની સાથે જોડાયેલી હોય? તો કંઠનળી સાથે જોડાયેલી હોય છે. શીત રુધિરવાળા એટલે કે અસમતાપી પ્રાણી છે. અસમતાપી પ્રાણી કોને કહેવાય? કે જેમનું શરીરનું તાપમાન નિયમન કરવાની ક્ષમતા હોતી નથી. હવે પ્રજનન એટલે કે લિંગભેદ જોવા મળે છે. લિંગભેદ જોવા મળે એટલે કે નર અને માદા અલગ હોય છે અને એક લિંગી હોવાને પરિણામે લિંગી પ્રજનન જોવા મળે છે. હવે આપણે વાત કરીએ ફલન. તો ફલન બાહ્ય ફલન જોવા મળે એટલે કે શુક્રકોષ અને અંડકોષનું જે જોડાણ છે તે શરીરની બહાર થાય છે. કેટલાક અંડપ્રસવી છે, અંડપ્રસવી એટલે કે ઈંડા મૂકે, અને કેટલાક અપત્ય પ્રસવી, અપ્રત્યક્ષ પ્રસવી એટલે કે સીધા જ બાળકને જન્મ આપે છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ તરીકે દરિયાઈ ઉડતી માછલી, દરિયાઈ ઉડતી માછલી એને ફ્લાઇંગ ફિશ અથવા તો સાયન્ટિફિકલ એટલે કે વૈજ્ઞાનિક નામ એક્ઝોકોઇટસ છે. સમુદ્ર ઘોડો કે જેને સી હોર્સ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, અને એનું વૈજ્ઞાનિક પ્રજાતિ હિપ્પોકેમ્પસ છે. મીઠા પાણીની, મીઠા પાણીમાં જોવા મળતી અસ્થિ મત્સ્ય રોહુ, કટલા અને મ્રિગલ. રોહુ કે જેને લેબિયો કહેવામાં આવે, કટલા જેને કટલા જ કહેવામાં આવે છે, અને મ્રિગલ જેને ક્લારિસ કહેવામાં આવે છે. માછલીઘર, હવે આપણે ઘણાને ઘરમાં એક્વેરિયમ રાખવાની હેબિટ હોય છે, નાનું માછલીઘર રાખવામાં હેબિટ હોય છે, તો એવી અસ્થિ મત્સ્ય લડાકુ માછલી, લડાકુ માછલી કે જેને ઇંગ્લિશમાં ફાઇટિંગ ફિશ કહેવામાં આવે છે અને એને સાયન્ટિફિકલી બેટલા કહેવામાં આવે છે. એન્જલ માછલી, એન્જલ માછલી એન્જલ ફિશ બધા જ આ નામથી વાકેફ છે, કે જેને ટેરોફાઇલમ પણ કહેવામાં આવે છે. હવે તમને પાછું એ જ વસ્તુ રિપીટ કરું કે તમારી સામે કોઈ ફિશ મૂકી દે અને કે ભાઈ આ જણાવો અસ્થિ મત્સ્ય છે કે કાસ્તી મત્સ્ય, તો જો પૂચ્છ મીન પક્ષ આવી રીતે સમાન હોય, બરાબર નાની મોટી ન હોય, પૂચ્છ મીન પક્ષ સમાન હોય તો એને અસ્થિ મત્સ્ય કહેવામાં આવે છે. યાદ રાખવાનું,
पुच्छ मीनपक्ष समान होय तो एने अस्थिमश्य अने पुच्छ मीनपक्ष असमान होय तो एने कास्तिमश्य कहेवाय छे। हवे आपणे अस्थिमश्य अने कास्तिमश्यनो तफावत जोईए। વિદ્યાર્થી મિત્રો, હવે તફાવત જોઈએ કાસ્તિમશ્ય અને અસ્થિમશ્ય। તો આ જે તફાવત છે તમને એક્ઝામમાં ક્યાં તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે, ક્યાં તો 3 માર્ક્સમાં પૂછાઈ શકે। હવે ઓલવેઝ યાદ રાખવાનું, જ્યારે પણ 2 માર્ક્સમાં પૂછાય તો તમારે ઓલવેઝ 1, 2, 3 અને 4 મુદ્દા લખવાના, કાસ્તિમશ્યના 4 મુદ્દા અને અસ્થિમશ્યના 4। એવું નહીં હોય કે આવા મળીને 4, ઇન્ડિવિજ્યુઅલ 4 મુદ્દા હોય છે। આ રીતે દરેક આ એક મુદ્દાને 0.5, આ બીજા મુદ્દાને 0.5, આ ત્રીજા મુદ્દાને 0.5 અને આ ચોથા મુદ્દાનો 0.5, એવી રીતે તમને તફાવતના માર્ક્સ મળે। હવે 3 માર્ક્સનો જો તફાવત હોય તો તમારે 6 મુદ્દા લખવાના હોય તફાવતના। ચાલો હવે તફાવત જોઈએ। તો મોટાભાગે કાસ્તિમશ્ય દરિયામાં જોવા મળે, જ્યારે અસ્થિમશ્ય દરિયામાં કે મીઠા પાણી બંને જગ્યાએ જોવા મળે। પ્લેકોઇડ પ્રકારના ભીંગડાનું આવરણ હોય છે, આમાં સાયકોઇડ કાં તો ટીનોઇડ પ્રકારના ભીંગડાનું આવરણ હોય છે। અંતઃકંકાલ કાસ્તિનું બનેલું, જ્યારે અસ્થિમશ્યમાં અસ્થિનું બનેલું અંતઃકંકાલ હોય છે। મુખ ક્યાં આવેલું હોય છે, તો અગ્ર વક્ષ બાજુએ, જ્યારે આમાં મુખ અગ્ર બાજુએ આવેલું હોય છે। પુચ્છ મીનપક્ષ કાસ્તિમશ્યમાં અસમાન, જ્યારે અસ્થિમશ્યમાં સમાન હોય છે। ઝાલરની વાત કરીએ તો કાસ્તિમાં 5 થી 7 જો ઝાલર આવેલી છે અને ઝાલર ઢાંકણ હોતું નથી, જ્યારે અસ્થિમશ્યમાં 4 જ જોડ આવેલી હોય છે અને ઝાલર ઢાંકણ હોય છે। કાસ્તિમશ્યમાં 20 કે ઝેરી ડંખ આવેલા હોય છે, જ્યારે આમાં હોતા નથી। કાસ્તિમશ્યમાં વાતાશયનો અભાવ હોય છે, એટલે કે વાતાશય હોતા નથી, જ્યારે અસ્થિમશ્યમાં વાતાશય હાજર હોય છે। કાસ્તિમશ્યમાં અંતઃફલન જોવા મળે, અસ્થિમશ્યમાં બાહ્યફલન જોવા મળે। કાસ્તિમશ્યના ઉદાહરણ છે રેફિશ, ડોગફિશ અને ગ્રેટ વ્હાઇટ શાર્ક, જ્યારે અસ્થિમશ્યના ઉદાહરણ છે એન્જલફિશ, રોહુ, કટલા અને મ્રિગલ। આના સિવાય પણ જ્યારે આપણે વર્ગ ભણ્યા છે તેમાં પણ આવા ઘણા ઉદાહરણ છે, તમને જે યાદ હોય તે એક્ઝામમાં લખી દેવાના। તો આ જે તફાવત છે તો તે તમારે બાયોલોજીની બુકમાં લખી દેવાના। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ મેરુદંડી અને અમેરુદંડી વચ્ચે તફાવત શું છે। મેરુદંડી એટલે કે એમાં મેરુદંડ હાજર હોય, અમેરુદંડી એટલે કે એમાં મેરુદંડ ગેરહાજર હોય છે। હવે આમાં મધ્યસ્થ ચેતાતંત્ર કે જેને ઇંગ્લિશમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે, બરાબર। હવે આ જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે જેને શોર્ટકટમાં CNS લખવામાં આવે છે, તો મેરુદંડીમાં જે મધ્યસ્થ ચેતાતંત્ર ક્યાં આવેલું હોય, પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે, પોલું હોય છે અને એક જ હોય છે। જ્યારે અમેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ બાજુએ આવેલું હોય છે, નક્કર હોય છે અને બેવડું એટલે કે બે હોય છે। મેરુદંડીમાં હૃદય વક્ષ બાજુએ આવેલું છે, જ્યારે અમેરુદંડીમાં ઇનકેસ હૃદય હાજર હોય તો એ પૃષ્ઠ બાજુએ આવેલું છે। મેરુદંડી કે જેમાં પશ્વ ગુદાપુંજ હાજર હોય છે, જ્યારે અમેરુદંડીમાં પશ્વ ગુદાપુંજ ગેરહાજર હોય છે। હવે તમને એમ કહું કે વક્ષ બાજુ તમને કેવી રીતે ખબર પડે, જેમ કે આપણું મોઢું જે સાઈડ પર આવેલું છે તે આપણી વક્ષ બાજુ અને પીઠ જે બાજુ પર આવેલી છે તે આપણી પૃષ્ઠ બાજુ, બરાબર। તો આપણા પાછળના ભાગ પર આવેલું છે ને મધ્યસ્થ ચેતાતંત્ર, કરોડસ્તંભ આપણા પૃષ્ઠ બાજુએ આવેલું છે। જ્યારે અમેરુદંડી જ્યારે અળસિયાની વાત કરીએ તો અળસિયા આવી રીતે હોય તો જમીન સાથે એનો જે ભાગ હોય ને તે એનો વક્ષ બાજુ અને એનો જે આ ઉપરનો ભાગ તમને દેખાય તો એની પૃષ્ઠ બાજુ હોય છે। આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની। હવે આપણે ભણીશું ચોથો વર્ગ જેનું નામ છે ઉભયજીવી।
ઉભયજીવી કે જેને એમ્ફીબિયા કહેવામાં આવે છે. હવે આનું નામ ઉભયજીવી વર્ગ કેમ માનવામાં આવેલું છે? કારણ કે ઉભયજીવી જે પ્રાણીઓ હોય તે જમીનમાં અને પાણીમાં બંને જગ્યા પર એ જીવન ગુજારી શકે છે. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ આપું તો દેડકો. દેડકો એ ઉભયજીવી પ્રાણી છે. ઉભયજીવી પ્રાણી કે કારણ કે દેડકો તમને જમીન પર પણ જોવા મળશે, એ જમીન પર પણ જીવન ગુજારી શકે છે અને પાણીમાં પણ જીવન ગુજારી શકે છે. ફક્ત એ જ્યારે ગર્ભાવસ્થામાં હોય, ગર્ભાવસ્થા એટલે કે ડીમ્પ અવસ્થામાં હોય, ત્યારે જ એ પાણીમાં જીવન ગુજારે છે. ગર્ભાવસ્થામાં જલજ જીવન ગુજારે, પરંતુ જ્યારે એ પુખ્ત બની જાય એટલે કે મોટો બની જાય ત્યારે એ જલીય અને સ્થલજ એમ બંને સ્થાને જીવન ગુજારે છે, જેથી તેને ઉભયજીવી કહેવામાં આવે છે. વસવાટ, હવે બંને સ્થાન પરથી તમને ખ્યાલ જ આવી જાય કે વસવાટ ક્યાં હશે, તો જલજ અને પાણી અને જમીન પર બંને જગ્યા પર. પ્રચલન માટે હવે તમારે દેડકાને ઇમેજ કરીને બધી વસ્તુ લખવાની ઉભયજીવીમાં. પ્રચલન માટે બે જોડ ઉપાંગો આવેલા છે, એક જોડ આગળ અને બીજી જોડ પાછળ. પણ એક અપવાદ છે, ઇક્તિઓફિસ. હવે આ ઇક્તિઓફિસ જે ઉભયજીવી પ્રાણી છે એ કેવા છે? ઉપાંગો વિહીન, એટલે કે ઉપાંગો હોતા નથી. શરીર રચનાની વાત કરીએ તો એમનું જે શરીર છે તે શીશ અને ધડમાં વિભાજિત થયેલું છે, એટલે કે એમનું માથું બી જોવા મળે અને છાતીનો ભાગ પણ જોવા મળે છે. કેટલાક એવા ઉભયજીવી છે કે જેમનામાં પૂંછડી જોવા મળે છે. એક્ઝામ્પલ છે સાલા માંડર કે જેમાં પૂંછડી જોવા મળે છે. હવે એમની જે ત્વચા છે તે કેવી હોય છે? ભીની હોય છે અને ચીકણી હોય છે અને ભીંગડા હોતા નથી. ભીંગડા હોતા નથી એટલે ભીંગડા વગરની ત્વચા કહેવામાં આવે છે. આંખ પર પોપચા ધરાવે છે અને કાનમાં કર્ણપટલ હોય છે. બીજી એક વસ્તુ એવી છે કે આ જે પાચન માર્ગ છે, મૂત્રમાર્ગ અને પ્રજનન માર્ગ એ એક જ કોટરમાં ખુલે છે, અને જે કોટરમાં ખુલે છે તેને ઔષાણી કહેવામાં આવે છે. યાદ રાખજો, પાચન માર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે છે, બરાબર? જેને શું કહેવાય? ઔષાણી કહેવામાં આવે છે. અને ઔષાણી જે જગ્યાએ ખુલે તેને ઔષાણી દ્વાર કહેવામાં આવે છે. શ્વસનની વાત કરીએ તો શ્વસન માટે ઝાલર આવેલા હોય છે. શ્વસન માટે ઝાલર આવેલા હોય, ક્યાંક તો ફેફસા પણ હોય અને ત્વચા દ્વારા પણ એ શ્વસન કરે છે. ત્રણ પ્રકારે એનામાં શ્વસન જોવા મળે. ઝાલર દ્વારા પણ શ્વસન કરશે, ફેફસા દ્વારા પણ શ્વસન કરશે અને ત્વચા દ્વારા પણ શ્વસન કરે છે. તમને એમ થાય કે આ ત્રણ જગ્યાએ ત્રણ રીતે કઈ રીતે કરી શકે? બે ત્રણ રીતે એટલે કરી શકે કે જમીન પર હોય ત્યારે ફેફસા દ્વારા કરશે, બરાબર, અને ત્વચા દ્વારા કરશે, અને જ્યારે પાણી હોય ત્યારે ત્વચા દ્વારા તો કરશે, સાથે સાથે ઝાલર દ્વારા એ શ્વસન કરશે. એટલે કે જે સ્થાને હાજર હોય તે પ્રમાણે એ શ્વસન કરે છે. હૃદય ત્રિખંડી હોય છે. ત્રિખંડી શબ્દ આવે એટલે બે કર્ણ અને એક શેપક હોય છે. શીત રુધિરવાળા છે એટલે કે એમનું શરીરનું કોઈ ફિક્સ તાપમાન હોતું નથી, એટલે એને શું કહેવાય? અસમતાપી કહેવામાં આવે છે. દેડકો ગ્રીષ્મ નિંદ્રાને શીત નિંદ્રામાં જાય છે, એવી રીતે ઉભયજીવીઓ શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રામાં જાય છે. તો એને એના જીવનના નિષ્ક્રિય તબક્કા કહેવાય છે. નિષ્ક્રિય તબક્કા કેમ કહેવામાં આવે છે? કારણ કે એ દરમિયાન એ પ્રજનન કે કઈ વસ્તુ કરતો નથી. પ્રજનનની વાત કરીએ તો લિંગભેદ જોવા મળે, એટલે કે એક લિંગી હોય છે. તમે જોઈને કહી શકો કે હા ભાઈ, આ નર છે ને માદા છે. ફલનની વાત કરીએ તો બાહ્ય ફલન જોવા મળે છે અને અંડપ્રસવી છે. અંડપ્રસવી એટલે કે ઈંડા મૂકે. વિકાસ તો પરોપવિકસ વિકાસ જોવા મળે. પરોપ વિકાસ એટલે કે ડિંબ અવસ્થામાંથી બાળ પ્રાણીનું નિર્માણ થાય છે. ડિંબ અવસ્થા જ્યાં જોવા મળે ને એટલે તમારે શબ્દ લખી દેવાનો કે પરોક્ષ વિકાસ જોવા મળે છે. હવે એને આપણે ઉદાહરણ જોઈએ
तो देड़को, देड़को के जेने इंग्लिश में फ्रॉग कहेवाय छे अने एनु साइंटिफिक नेम राना छे, एनी प्रजाति राना छे। वृक्ष देड़को एटले घणीवार वृक्षारोही देड़को होय के जेने हाइला कहेवामां आवे छे। इक्टिओफिश बराबर। हवे आजे इक्टिओफिश के जे केवा छे उपांग विहीन, उपांग विहीन उभयजीवी छे। टोड के जेने मुसो कहेवामां आवे छे अने साला मांडर। तो आ बधा उभयजीवीना केटला उदाहरण छे। હવે તમને અહીંયા કીધું તેમ કે આજે પાચન માર્ગ, મૂત્ર માર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે છે, તો તમે ડાયાગ્રામ દ્વારા સમજાવો કે આ ધારો કે પાચન માર્ગ છે, બરાબર। પાચન માર્ગ આ એક કોટરમાં ખુલ્યું, બરાબર। પછી આપણે કીધું મૂત્ર માર્ગ, મૂત્ર માર્ગ એટલે કે મૂત્રપિંડ, બરાબર। મૂત્રપિંડમાંથી નીકળતી મૂત્રવાહિની હવે અહીંયા ખુલી, બરાબર ને। હવે દેડકાના સંદર્ભમાં વાત કરીએ, કોના સંદર્ભમાં પણ વાત કરીએ, દેડકાના સંદર્ભમાં વાત કરીએ તો ઘણીવાર જો નર દેડકો હોય તો એના શુક્રકોષ બી આની સાથે જોડાયેલા હોય છે। શુક્રપિંડ, શુક્રકોષ એટલે કે શુક્રપિંડ બી આ મૂત્રવાહિની સાથે જોડાયેલા હોય છે। તો આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે આ પાચનમાં, મૂત્રમાં અને ઘણીવાર આવી રીતે અહીંયા પ્રજનનમાં, તો આ જો ત્રણ વસ્તુ એક જ સ્થાને ખુલે છે તો આને શું કહેવાય છે, તો આ કોટરને અવસારની કહેવાય છે। આ પાચન માર્ગ થયો, આ મૂત્ર માર્ગ થયો અને આ પ્રજનન માર્ગ થયો। તો આ બધી વસ્તુ આ એક જ કોટરમાં ખુલી, અહીંયા તમે બ્લેક કલરથી દોરીને બતાવો તો આ એક જ કોટરમાં ખુલે છે। તો આ જે એક કોટરમાં ખુલે તેને શું કહેવાય, અવસારની કહેવામાં આવે છે। અને આ જે જગ્યાએ અહીંયા બહાર શરીરની બહાર ખુલે તો એને અવસારની દ્વાર કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા ઉભયજીવી વર્ગ છે તે પૂરો થાય છે।